હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની બાજુમાં રહેલા બેલ જેવા આઇકનને પ્રેસ કરી લો, જેથી અમારા નવા અપલોડ કરેલા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે કેટલાક ગુજરાતી કવિઓને પંક્તિઓ અને કવિઓ વિશે વાત કરીશું. તો મિત્રો, આપને ખ્યાલ જ હશે કે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્યકારો અને કવિઓ વગર બિલકુલ અધૂરી છે. તો આપણે આજે ગુજરાતી પંક્તિઓ અને તેના કવિઓ વિશે વાત કરીશું. તો ક્વેશ્ચન નંબર 1, ભાષાને સુવળગે ભૂર રણમાં જીતે તે સુર, આ પંક્તિ કવિ અખાએ લખેલી છે. અને અખા વિશે આપણે વધારે જાણીએ તો અખાને તમે છપ્પાકર તરીકે પણ ઓળખતા હશો અને અખાને જ્ઞાનના વડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2, મને એ જોઈને હસવું આવે તારા બનાવેલા આજે તને બનાવે, આ પંક્તિ કવિ હરજી લવજી દામાણીએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 3, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આ પંક્તિ કવિ કલાપીએ લખેલી છે. અને કલાપી આવે એટલે આપને લાઠી ગામ યાદ જ હશે, કલાપીનો મહેલ લાઠીમાં આવે, તેથી તેને મૂળ વતન લાઠી છે. ક્વેશ્ચન નંબર 4, યા હોમ કરીને પડો ફતે છે આગે, આ પંક્તિ કવિ નર્મદે લખેલી છે. અને નર્મદનું મૂળ વતન સુરત છે. અને સુરત આવે એટલે તમને ખ્યાલ જ હશે કે 3 ન એટલે કે કવિ નર્મદ શંકર, નંદશંકર અને નવલરામ પંડ્યા, આ ત્રણે એક જ મીન્સ કે સુરતના તેમનું મૂળ વતન સુરત થાય છે, તેથી આ તમે યાદ રાખી શકો છો. ક્વેશ્ચન નંબર 5, અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેલાવીશું બાગમાં, આ પંક્તિ કવિ શેખાદમ આબુવાલાએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 6, હેજી તારા આંગણે કોઈ આવે તો એને આવકારો મીઠા આપજો, પંક્તિ કવિ દુલાભાઈ કાગે લખેલી છે. અને મિત્રો, તમને ખબર જ હશે કાગવાણી આજે પણ ગવાય છે. ક્વેશ્ચન નંબર 7, ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ, આજનું ખાણું આજ આય ને કાલની કાલની વાતો કાલે, આ પંક્તિ કવિ મકરંદ દવેએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 8, હું માનવી માનવ થાવ તો ગણું, આ પંક્તિ કવિ સુંદરમે લખેલી છે. ક્વેશ્ચન નંબર 9, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ પંક્તિ કવિ કલાપીએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 10, જય જય ગરવી ગુજરાત, આ પંક્તિ કવિ નર્મદે લખેલી છે. અને તમને ખબર જ છે જય જય ગરવી ગુજરાત આપણી ગુજરાતની રાજ્ય કવિ તરીકે કવિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11, જ્યાં સુધી ગુજરાતી ભાષાને હું ઉચ્ચ સ્થાને નહીં આપું ત્યાં સુધી હું પાઘડી નહીં ફેરું, આ વાક્ય કવિ પ્રેમાનંદે કીધેલું હતું. ક્વેશ્ચન નંબર 12, ગુણવંતે ગુજરાત અમારી ગુણવંતે ગુજરાત નમીએ, આ પંક્તિ કવિ અર્ધેશ્વર ખબરદારે લખેલી છે. ક્વેશ્ચન નંબર 13, મળતા મળી ગઈ મોગેરી ગુજરાત ગુજરાતી મોડી રહે, આ પંક્તિ કવિ ઉમાશંકર જોશીએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 14, ધનહોવ ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીય ગુર્જર દેશ, આ પંક્તિ કવિ નાનાલાલે લખેલી છે. ક્વેશ્ચન નંબર 15, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, આ પંક્તિ કલાપીએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 16, જનનીની જોડ સખી નહીં જરે રેલો, આ પંક્તિ કવિ બોટાદ કરે લખેલી છે. ક્વેશ્ચન નંબર 17, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, આ પંક્તિ કવિ મીરાબાઈએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 18, જીવન અંજલિ થાશો મારું જીવન અંજલિ થાશો, આ પંક્તિ કવિ કરશનદાસે લખેલી છે. ક્વેશ્ચન નંબર 19, છેલ્લો કટરો જયનો આપી જજો બાપુ, આ પંક્તિ કવિ ઝવેરચંદ મેઘાણીએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 20, હરે પંખીડા સુખથી ચણજો ગીતવા કઈ ગાજો, આ પંક્તિ કવિ કલાપીએ લખેલી છે. ક્વેશ્ચન નંબર 21, મારી આંખે કંકુના સૂરજ હાથમે, આ પંક્તિ કવિ રાવજી પટેલે લખેલી છે. ક્વેશ્ચન નંબર 22, ઇન્દવા વીણવા ગઈતી મોરી સૈયર, આ પંક્તિ કવિ રાજેન્દ્ર શાહે લખેલી છે. ક્વેશ્ચન નંબર 23, અંધેરી નગરી રે ગંડુ રાજા, આ પંક્તિ કવિ દલપતરામે લખેલી છે. ક્વેશ્ચન નંબર 24, શ્યામ રંગ સમીપે ન જાઓ, આ પંક્તિ કવિ દયારામે લખેલી છે. ક્વેશ્ચન નંબર 25, એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ, આ પંક્તિ કવિ અખાએ લખેલી છે. મિત્રો, આ 25 પંક્તિઓ કેટલી ઇમ્પોર્ટન્ટ પંક્તિઓ હતી જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે, જે આપના સાથે મેં શેર કરી.